हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर। वेलकम टू माय यूट्यूब चैनल। आजे धोरण 10 ની અંદર આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ 11 રચના, સ્વાધ્યાય 11.2 ની ત્રીજી રચના આપણે ભણવાના છીએ। 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુઓ પી અને ક્યૂ લો। બિંદુઓ પી અને ક્યૂમાંથી વર્તુળને સ્પર્શકો દોરો। એટલે આ રચનામાં એવું છે, અત્યાર સુધી આપણે જેટલી રચના ભણ્યા એમાં નામકરણ આપણે જાતે કરતા હતા, એટલે નામ આપણે જાતે આપતા હતા। આ એક રચના એવી છે કે જેની અંદર નામ આપણને આપેલા જ છે કે કેવી રીતે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, એટલે એ વર્તુળના કેન્દ્રને આપણે ઓ કહી દેશું, તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય તે રીતે બિંદુઓ પી અને ક્યૂ લો। બિંદુઓ પી અને ક્યૂમાંથી વર્તુળને સ્પર્શક દોરો। તો કૃતિ આપણે એની ઉપરથી લખી દઈએ છીએ, પણ અહીંયા આપણે જે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું એ મજા આવે એ રીતે નહીં દોરી દઈએ, થોડુંક અહીંયા ધ્યાન રાખીશું। કેવું ધ્યાન રાખવાનું હોય હું તમને સમજાવું। ધારી લ્યો કે આપણને એવું થાય કે આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર અહીંયા રાખવું છે, તો એવી રીતે ડાયરેક્ટ રાખી નહીં દેવાનું, પહેલાં આપણે ચેક કરશું કે એની આ સાઈડ જગ્યા 7 સેન્ટીમીટર હોવી જોઈએ। જો અહીંયા વર્તુળનું કેન્દ્ર રાખવું હોય તો આ સાઈડ 7 સેન્ટીમીટર જગ્યા અને તેની સામેની સાઈડ પણ 7 સેન્ટીમીટર જગ્યા હોવી જોઈએ। તો અહીંથી હું જો આ માપ માપું તો 16 સેન્ટીમીટર આજુબાજુ છે, તો આ બાજુ આપણે 8 સેન્ટીમીટર જગ્યા રાખીને વર્તુળનું કેન્દ્ર પસંદ કરવું જોઈએ। હવે અહીંયા મને એમ થાય કે મારે વર્તુળનું કેન્દ્ર લેવું છે, તો અહીંયા વર્તુળનું કેન્દ્ર આપણે લઈ શકીએ, એટલે હું આ બિંદુ ઉપર વર્તુળનું કેન્દ્ર રાખીશ 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને। તો પરિકરની અંદર માપ સેટ કરવા માટે આપણે કેવી રીતે સેટ કરીએ છીએ કે અહીંયા 0 અને 3 ઉપર પેન્સિલની મદદથી એક એક ટપકું કરી દઈએ, 0 અને 3। 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કીધું છે એટલે પરિકરની મદદથી હવે આપણે માપ માપી લઈશું કે આ 3 સેન્ટીમીટર હોય। અહીંયા પરિકરનો પોઈન્ટ સેટ કરીએ, અહીંયા પેન્સિલનો પોઈન્ટ સેટ કરીએ, એટલે આ 3 સેન્ટીમીટર માપ હવે પરફેક્ટ આમાં સેટ થઈ ગયું છે। તો અહીંયા વર્તુળનું કેન્દ્ર રાખી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એક વર્તુળ ડ્રો કરી દઈએ। તો આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપણે તૈયાર કરી દીધું છે। હવે વર્તુળના કેન્દ્રથી, તો હવે તમને કેન્દ્ર અહીંયા સ્પષ્ટ દેખાય છે કે આ છે વર્તુળનું કેન્દ્ર। વર્તુળના કેન્દ્રથી શું કહેવામાં આવ્યું છે કે તેના કેન્દ્રથી લંબાવેલ વ્યાસ પર, એટલે કેન્દ્ર, કેન્દ્રમાંથી પસાર થઈને વ્યાસ કહેવાય, પણ વ્યાસને આપણે શું કરવાનો છે, લંબાવવાનો કીધો છે। કેટલો લંબાવવાનો, 7 સેન્ટીમીટર જેટલો બે સાઈડ લંબાવવાનો, કેન્દ્રથી 7 સેન્ટીમીટર, એટલે અહીંથી 7 સેન્ટીમીટર થાય એ રીતે આપણે દોરીશું। આ 7 સેન્ટીમીટર અને આવી જ રીતે સામેની સાઈડ પણ 7 સેન્ટીમીટર થાય એવી રીતે આપણે દોરીશું, અથવા તો એક સાથે આ 14 સેન્ટીમીટર થાય એવી રીતે દોરી દઈએ તો પણ ચાલે। આ 0 સુધી, તો બે સાઈડ આપણે 7 સેન્ટીમીટર માપ લઈને વ્યાસને લંબાવી દીધો છે। અહીંયા એક બિંદુ અને અહીંયા એક બિંદુ, આપણને બિંદુઓના નામ આપી દીધા છે કે આને આપણે કહી દઈએ પી બિંદુ, આને આપણે કહી દઈએ ક્યૂ બિંદુ, આ છે વર્તુળનું કેન્દ્ર ઓ। હવે શું કરવાનું કીધું છે આપણને, તો હવે એવું કરવાનું કીધું છે કે પી બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક દોરો અને ક્યૂ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક દોરો।
પહેલાં આપણે સમજશું કે ક્યુ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક દોરવા હોય તો આપણે કેવી રીતે દોરતા હતા. તો આપણે આગળની બે રચનાની અંદર આપણે શીખી ગયા કે આના અડધા કરતાં વધારે માપ લઈ રેખાખંડ ઓ ક્યુના અડધા કરતાં વધારે પરિકરની અંદર માપ સેટ કરી ઉપર નીચે એક એક ચાપ લગાવી દેવાનું, એટલે કે ઓ ક્યુનો લંબ દ્વિભાજક દોરવાનો. તો ઓ ક્યુનો લંબ દ્વિભાજક દોરવા માટે આપણે ઉપર નીચે એક એક ચાપ લગાવી દીધું છે, ઓને કેન્દ્ર રાખી અને ફરી પાછું આવી જ રીતે એક ઉપર નીચે એક એક ચાપ લગાવી દઈએ, આને જોડીએ એટલે આપણને મળે ઓ ક્યુનો લંબ દ્વિભાજક. આપણે શેમાંથી દોરવું છે? ક્યુમાંથી સ્પર્શક દોરવા છે. આવી જ રીતે પીમાંથી દોરવા હોય તો આ જ કામ કરવાનું, ઓને કેન્દ્ર રાખી ઉપર નીચે એક એક ચાપ લગાવી દેવાનું. આવી જ રીતે પીને કેન્દ્ર રાખી એટલું જ માપ રાખી, માપમાં કોઈ જાતનો કંઈ ફેરફાર કરવાનો નથી. પીને કેન્દ્ર રાખી ઉપર નીચે એક એક ચાપ લગાવી દેવાનું. હવે આ જે રેખાખંડ મળે એને કહેવાય લંબ દ્વિભાજક, અને આ લંબ દ્વિભાજક જે મળે એ છે ઓક્યુનું મધ્ય બિંદુ. ઓક્યુને જ્યાં છેદશે ત્યાં એનું મધ્ય બિંદુ બને. લંબ દ્વિભાજક આપણે દોરી દઈએ, એવી જ રીતે અહીંયા ઓપીનો લંબ દ્વિભાજક દોરી દઈએ. આ ઓપીનો લંબ દ્વિભાજક છે. જે લંબ દ્વિભાજકો આપણને મળ્યા છે એ જગ્યાએ આપણે નામ પણ આપી દઈએ કે ઓપીનો લંબ દ્વિભાજક, અને અહીંયા જે બિંદુ મળ્યું એ મધ્ય બિંદુને નામ આપી દઈએ એમ, અને અહીંયા જે મધ્ય બિંદુ મળ્યું એને આપણે નામ આપી દઈએ એન. બસ અડધી રચના તો પૂરી થઈ ગઈ. હવે શું કામ કરવાનું કે એમને કેન્દ્ર લઈ, એમને કેન્દ્ર લઈ અને ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ, એટલે એમ ઉપર પરિકરનો પોઈન્ટ અને ઓ ઉપર પેન્સિલનો પોઈન્ટ આપણે આવી રીતે સેટ કરીશું. તો આ ઓ ઉપર આપણે પેન્સિલનો પોઈન્ટ સેટ કરી દીધો છે. હવે આપણે ચેક કરી લેશું કે પરિકરને આપણે આવી રીતે આમ ફેરવીએ તો એ પીમાંથી પસાર થાય. જો હા, એ પીમાંથી પસાર થાય છે એટલે કે પી બિંદુ ઉપર એ પરિકરનો પોઈન્ટ આવે છે, એટલે એનો મતલબ એમ કે આપણે લીધેલું માપ પરફેક્ટ છે. અને અહીંથી આપણે એક વર્તુળ દોરી દઈશું. આ વર્તુળ જે બિંદુમાં છેદે એ બિંદુને આપણે નામ આપી દઈએ, બંને વર્તુળ અહીંયા આ બિંદુમાં છેદે છે અહીંયા આપણે નામ આપી દઈએ એ, અને અહીંયા આપણે નામ આપી દઈએ બી. આવી જ રીતે એનને કેન્દ્ર લઈ એટલે એન ઉપર પરિકરનો પોઈન્ટ અને ઓ ઉપર પેન્સિલનો પોઈન્ટ. અને ફરી પાછું એક વખત ચેક કરી લઈએ કે આ ક્યુ બિંદુમાંથી પસાર થાય છે, તો આ થાય છે. માટે દોરી દઈએ એક વર્તુળ. ફરી પાછા બે વર્તુળ ભેગા થયા, ત્યાં ફરી પાછા નામ આપી દઈએ, અહીંયા નામ આપીએ સી અને અહીંયા નામ આપીએ ડી. હવે એક વાતનું ધ્યાન રાખજો, તમે રચના દોરો ત્યારે મને કોમેન્ટમાં એવું ન કહેતા કે સર તમારે જે વર્તુળ અહીંયા બે ચાપમાંથી પસાર થયું એવી રીતે અમારે પસાર થતું નથી. ચાપમાંથી પસાર થાય, અંદરથી થાય, બહારથી થાય, એ ચાપ આરે કોઈ મતલબ નથી. આ રીતે તમારી આકૃતિ આવી જવી જોઈએ એટલે તમારી રચના એકદમ સાચી છે એવું કહેવાય. હવે આપણે સ્પર્શકો દોરી દઈએ, પી એ અને પી બીને જોડી દઈએ, એટલે પી બિંદુમાંથી દોરેલા સ્પર્શકો આપણને મળી જાય. આ પી એ, આવી જ રીતે બિંદુ જોડી દઈએ પી બી.
तो आ पी ए अने पी बी एटले के पी बिंदुमांथी वर्तुळने बे स्पर्शको मळी गया। आवी ज रीते हवे क्यू सी ने जोड़ी दईए एटले फरी पाछा आपणने बे स्पर्शको क्यू बिंदुमांथी मळी जाय। आ क्यू सी अने अहींया क्यू डी तो आपणी पासे जे मागेल स्पर्शको हता ए आ चार स्पर्शको हता के पी बिंदुमांथी ओ केन्द्रित एटले के 3 सेमी त्रिज्यावाळा वर्तुळने बे स्पर्शक दोर्या अने क्यू बिंदुमांथी। टूंकमां अत्यार सुधी आपणे एक रचना करता हता, हवे बे रचना करी, एक आ साइड ने एक आ साइड। हवे लखीए आपणे आ रचनाना मुद्दा। सेम टू सेम आगळ जेवा रचनाना मुद्दा लखता हता एवा ज, कंई बहु झाझो आमां फरक होतो नथी। हेडिंग आपी दईए रचनाना मुद्दा, रचनाना मुद्दा, जेनी अंदर फर्स्ट पॉइंट आपणे लखशुं। पहेलुं काम आपणे शुं कर्युं हतुं तो ओ केन्द्रित 3 सेंटीमीटर त्रिज्यावाळुं वर्तुळ दोर्युं हतुं। तो पहेला मुद्दानी अंदर आपणे लखशुं ओ केन्द्रित 3 सेमी त्रिज्यावाळुं वर्तुळ दोर्युं। हवे सेकंड पॉइंट में विचार करिए कि त्यारबाद आपणे काम शुं कर्युं हतुं, तो जे वर्तुळनुं केन्द्र ओ हतुं त्यांथी लंबावीने बंने बाजू 7 सेंटीमीटर लंबावीने बे बिंदु पसंद कर्या हता, बिंदु पी अने क्यू। आ मुद्दो शेनी उपरथी लखी शकाय? रकम उपरथी ज लखी शकाय। केवी रीते? के वर्तुळना केन्द्र ओ थी वर्तुळना केन्द्र ओ थी लंबावेल व्यास पर दरेकनु अंतर 7 सेंटीमीटर थाय ते रीते बिंदु पी अने क्यू पसंद करिया। त्यारबाद आपणे आ रेखाखंड दोर्यो हतो ओ थी पी अने ओ थी क्यू। नेक्स्ट पॉइंट, जेवा आपणे ओपी अने ओ क्यू बंने दोरी दीधा एटले आपणे एना लंब द्विभाजको दोरी, बेयना मध्य बिंदु मेळ्या हता एटले लंब द्विभाજકનો આપણે મુદ્દો લખીશું કે ઓપી અને ઓ ક્યુ ના લંબ દ્વિભાજકો દોરી તેના મધ્ય બિંદુ। હવે ઓપીનું મધ્ય બિંદુ કોણ છે? એમ, એટલે અહીં મારે શબ્દ લખવો પડે અનુક્રમે એમ અને એન મેળવ્યા। લંબ દ્વિભાજકો આપણે મેળવી લઈએ ત્યારબાદ આપણે લખીએ છીએ કે આ વર્તુળ આપણે પહેલાં દોર્યું હતું એટલે એમ કેન્દ્ર લઈ અને ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ આપણે એક વર્તુળ દોર્યું કે જે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એટલે કે આપેલ વર્તુળને એ અને બી બિંદુમાં છેદે। માટે આપણે મુદ્દાની અંદર લખશું, આ મુદ્દો આપણે દરેક જગ્યાએ લખીએ જ છીએ કે એમ કેન્દ્ર અને ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ એક એવું વર્તુળ દોર્યું, એક એવું વર્તુળ દોર્યું, પૂછો તો ખરા કેવું વર્તુળ દોર્યું કે જે આપેલ વર્તુળને એ અને બી બિંદુમાં છેદે। હવે આ મુદ્દો આ રચનાની અંદર બે વાર લખવો પડે, કેમ કે આપણે અહીંયા બે વખત સ્પર્શકો દોર્યા હતા, આ બાજુનું કામ પૂરું થઈ ગયું, હવે આ સ્પર્શકો દોરવા માટેનો મુદ્દો લખીએ તો કેવી રીતે લખશું કે એન કેન્દ્ર અને ઓ એન જેટલી ત્રિજ્યા લઈ બીજું એક એવું વર્તુળ દોર્યું, એક એવું
वर्तुळ દોર્યું. પૂછો તો ખરા કેવું દોર્યું? કે જે આપેલ વર્તુળને સી અને ડી બિંદુમાં છેદે. ત્યારબાદ આપણે કામ શું કર્યું? તો ત્યારબાદ આપણે એવું કામ કર્યું કે પી એ, પી બી, ક્યુ સી અને ક્યુ ડી દોર્યા. માટે આપણે લખી દેશું પી એ, પી બી, ક્યુ સી અને ક્યુ ડી દોર્યા. હવે આપણી પાસે માગ્યું તું શું? તો આપણી પાસે માગવામાં એવું હતું કે પી બિંદુમાંથી બે સ્પર્શકો દોરો અને ક્યુ બિંદુમાંથી બે સ્પર્શકો દોરો. તો પી અને ક્યુ બિંદુમાંથી જે આપણને સ્પર્શકો દોરવાના કીધા હતા, હવે એના વિશેનો મુદ્દો લખી દઈએ. લખશું આગળ. આમ પી માંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી તથા ક્યુમાંથી દોરેલા સ્પર્શકો ક્યુ સી અને ક્યુ ડી છે. આ થઈ ગયા રચનાના મુદ્દા. પણ જો એક્ઝામની અંદર આપણને પૂછવામાં આવે કે યથાર્થતા લખો, તો યથાર્થતા વિશે હું તમને કહી દઉં. આગળની રચનાઓમાં જેમ યથાર્થતા લખી સેમ ટુ સેમ, કોઈ જાતનો ફરક નહીં. યથાર્થતા લખવાની કે તો તમારે એક ત્રિજ્યા દોરવી પડે. એ ત્રિજ્યા હું અહીંયા ઓ એ દોરી દઉં. હવે ઓ એ ત્રિજ્યા દોરીએ એટલે આપણે યથાર્થતા માટે દોરીએ છીએ, એટલે હું એને ડોટેડ લાઇનથી અહીંયા જોડીશ. તો એના વિશે પહેલાં લખશું આપણે કે ઓ એ જોડ્યો, ઓ એ રેખાખંડ જોડ્યો, ખૂણો પી એ ઓ એ અર્ધ વર્તુળમાં અંતર્ગત છે. તેથી હવે તમે જાણો છો કે અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો હોય, કાટખૂણો હોય, એટલે પી એ ઓ બરાબર 90 અંશ. જો આ પી એ ઓ એટલે આ એ ખૂણો 90 બને, તો એનો મતલબ એવો થાય કે ઓ એ અને પી એ એકબીજાને લંબ થાય. માટે અહીં લખશું આપણે કે ઓ એ લંબ પી એ. અહીં ઓ એ એ વર્તુળની ત્રિજ્યા છે, તેથી પી એ એ વર્તુળનો સ્પર્શક છે. આવી જ રીતે પી બી, ક્યુ સી અને ક્યુ ડી પણ વર્તુળના સ્પર્શકો છે. એક સ્પર્શક આવી રીતે યથાર્થતામાં બતાવી દેવાનો, બાકીના સ્પર્શકોને કહી દેવાનું કે આવી જ રીતે એના સ્પર્શકો છે. તો આ હતી આપણી સ્વાધ્યાય 11.2 ની રચના 3. મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરની અંદર એક નવી રચના સાથે.